નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દેવદિવાળીની પર્વની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમગ્ર મંદિર પરિસરને દીવડાઓથી જગમગાવી દેવામાં આવ્યું હતું। સંતરામ મંદિરના પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય રામદાસજી મહારાજની નિશ્રામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ઘી તેલ અને મીણના દીવાઓ મંદિરના શિખરથી માંડી મંદિરના ખૂણે ખૂણે 1.25 લાખ ઉપરાંત દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા। એકી સાથે સમગ્ર મંદિર દીપમાળાઓથી જગમગી ઉઠતા અલૌકિક નજારો સર્જાયો હતો। અહીંયા સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે બિરાજે છે, જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાંથી અનેક શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। તેમજ દીપમાળાઓના તેજથી મંદિરનો દિવ્ય નજારો જોઈ ભાવિકો ધન્ય બન્યા હતા। તેમજ આખું મંદિર જય મહારાજના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, જે બાદ થયેલ આતશબાજીએ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। લાખો દીવડાઓ પ્રગટાવી દરેક ભક્તો અને સંતો આ મહોત્સવનો આનંદ લે છે, આ મહોત્સવને ઉજવે છે। સંતરામ મહારાજ જ્યારે સમાધિ લીધી ત્યારે અખંડ જ્યોત પ્રગટેલી, એ અખંડ જ્યોત આજે પણ અહીંયા 200 વર્ષથી પ્રજ્વલિત છે અને એ જ મહારાજના સ્વરૂપને પ્રતીક માની અને દેવ દિવાળીનો આ મહોત્સવ ઉજવવામાં આવે છે। દરેક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને એ ઉત્સવની ઉજવણી સાથે દેવ દિવાળીનો આ મહોત્સવનું ખૂબ જ આનંદ લે છે। સંતરામ મંદિરના આ પ્રાંગણની અંદર લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવે છે। મંદિરની વિશેષતા એ છે કે આ દીવડાઓ ભક્તો પ્રગટાવે છે અને બધા જ ગામના ભક્તો ભેગા થઈ અને ખૂબ જ આનંદ કરે છે। દત્તાત્રેય ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને શરીરેખ એટલે આપણા યોગીરાજ શ્રી સંતરામ મહારાજ ને લગભગ 100-125 વર્ષથી આપણા મંદિરમાં દીવા પ્રગટાવીને દેવ દિવાળી ઉજવવામાં